તાજેતરમાં ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું પરિણામ આવ્યું હતું. આ પરિણામથી અનેક વિદ્યાર્થીઓ, વાલીઓ તેમજ શિક્ષકોને પણ આંચકો લાગ્યો હતો. તમામને એવી આશંકા છે કે આ વખતના પેપર ચેકિંગની પ્રક્રિયામાં કંઈક શરતચૂક થઈ ગઈ હશે. તાજેતરમાં ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું પરિણામ ઓનલાઈન જાહેર થયું તે બાબતે વિદ્યાર્થીઓ, વાલી વર્ગ ઉપરાંત શાળાના સંચાલકો પણ ઓછા પરિણામ અંગે મૂંઝવણમાં મુકાયા હતા. ગત તારીખ 17મી મેના રોજ ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું પરિણામ જાહેર કરાયું હતું. કેન્દ્રની ટકાવારીની દ્રષ્ટિએ આ પરિણામમાં થોડી વધઘટ જોવા મળી હતી, પરંતુ વિદ્યાર્થીઓની વ્યક્તિગત ટકાવારી અંગે ભારે અસંતોષ ઊભો થયો છે. એક સામાન્ય ગણગણાટ મુજબ 80%ની આશા રાખનાર વિદ્યાર્થીઓના 65-70% જ આવ્યા છે, અને આવા અનેક શાળાના વિદ્યાર્થીઓ પેપર ચેકિંગમાં શરતચૂક થઈ હોવાની આશંકા સેવી રહ્યા છે. જોકે હવે ગુજરાત બોર્ડે પણ આવી ફરિયાદો અંગે જે તે શાળાના આચાર્યો, જિલ્લાના શિક્ષણ બોર્ડના સભ્ય કે બોર્ડને જાતે રજૂઆત કરી શકે છે તેવો પ્રસ્તાવ જાહેર કર્યો છે. ભરૂચ જિલ્લાનું 63.14% પરિણામ આવ્યું છે. ગુજરાત માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડે વિદ્યાર્થીઓને મૂંઝવતા પરિણામને લગતા પ્રશ્નોને જે તે શાળાના આચાર્યને પૂછી શકાશેની જાહેરાત કરી છે. વિદ્યાર્થીઓ વતી આચાર્યો જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી અથવા બોર્ડનો સંપર્ક કરી પ્રશ્નનું નિરાકરણ લાવવાનો પ્રયત્ન કરશે. અત્રે ઉલ્લેખનીય છે કે વિદ્યાર્થીઓને પરિણામ પત્ર હસ્તગત કરાયું નથી, માત્ર ઓનલાઈન જ જાહેર કરાયું છે. આથી જો આ અંગે જો જે તે શાળાના આચાર્યો વિદ્યાર્થીઓનું હિતને સમજીને જો શિક્ષણ બોર્ડને રજૂઆત કરે અને પરિણામ અંગેની આશંકાની તપાસ કરાવે તેવો પ્રસ્તાવ મૂકે તો તે આવકાર્ય ગણાવી શકાશે અને જે તે વિદ્યાર્થીને પણ સંતોષ આપી શકાશે.